વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ છ છે એનું યુનિટ ટુ એ શીપ કેન વોક એ યુનિટ જોઈશું. તો આ યુનિટ ટુ જે છે, શીપ કેન વોક, શીપ એટલે કે જહાજ અથવા તો વાહન, કેન વોક, વોક એટલે ચાલી શકે છે, જહાજ ચાલી શકે છે. તો આ યુનિટ વિશે આપણે આજે જોવાનું છે. તો આપણે જોઈએ, પહેલી એક્ટિવિટી છે આમાં શિપ, એસ એચ આઈ પી, શિપ એટલે જહાજ, અને બીજું એક શિપ છે એસ એચ ડબલ ઈ પી, શિપ એટલે એનો અર્થ થશે ઘેટું, બરાબર છે. તો આ શિપ એસ એચ આઈ પી, શિપ એટલે કે જહાજ, અને પેલું એસ એચ ડબલ ઈ પી, શિપ એટલે ઘેટું, બરાબર છે. આ ઉચ્ચારણ સરખું છે, પરંતુ એને સ્પેલિંગ અલગ છે અને એના અર્થ પણ અલગ છે. તો ચલો આજે આપણે આ જે યુનિટ છે, શિપ કેન વોક એટલે કે જહાજ ચાલી શકે છે, એના વિશે આપણે જોઈએ. તો એક્ટિવિટી વન છે, વર્ક ઇન ગ્રુપ, રિસાઇટ એન્ડ સિંગ. ગ્રુપ એટલે ગ્રુપમાં કામ કરવાનું છે, સમૂહમાં, અને રિસાઇટ એન્ડ સિંગ આ જે રાઇમ છે એને આપણે ગાવાની છે. તો ચાલો આપણે એને ગાઈએ. I am jumping, look at me, can you jump as I do, yes I can, I am dancing, look at me, can you dance as I do, yes I can, I am sleeping. Look at me. Can you sleep as I do? Yes, I can. તો મિત્રો, આ રીતના આપણે આ રાઇમને ગાવાની છે, અને હવે આપણે એને સમજી લઈએ. તો આઈ એમ જમ્પિંગ, જમ્પ એટલે કે કૂદું, અને જમ્પિંગ એટલે કે કૂદી રહ્યો છું. અહીંયા વર્તમાન, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. હું કૂદી રહ્યો છું, આઈ એમ જમ્પિંગ, હું કૂદી રહ્યો છું. લુક એટલે જુઓ, એટ મી એટલે મારા તરફ જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ એટલે હું જેમ કૂદું છું, જમ્પ એટલે કૂદું છું, તેમ તમે કૂદી શકો છો. તો કેન નો ઉપયોગ આપણે ક્ષમતા બતાવવા માટે કરીએ છીએ, જેમ કે આઈ કેન સિંગ એ સોંગ, હું ગીત ગાઈ શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન સ્પીક મરાઠી, હું અંગ્રેજી બોલી શકું છું, મરાઠી બોલી શકું છું, બરાબર. આ ક્ષમતા છે. આઈ કેન સ્વિમ, હું તરી શકું છું, બરાબર છે. એ કેનનો ઉપયોગ આપણે ક્ષમતા બતાવવા માટે કરીએ છીએ. યસ આઈ કેન, તો એ કરી શકે છે, તો આપણે હા હું કરી શકું છું, હું કરી શકું છું. બીજું છે, આઈ એમ ડાન્સિંગ, બરાબર છે. ડાન્સ એટલે નૃત્ય, અને ડાન્સિંગ એટલે કે નૃત્ય કરી રહ્યું છે. તો આઈ એમ ડાન્સિંગ, હું નૃત્ય કરી રહ્યો છું. લુક એટ મી, મારા તરફ જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, હું જેમ નૃત્ય કરું છું તેમ તમે કરી શકો છો. તો યસ આઈ કેન, હા હું કરી શકું છું, હા હું કરી શકું છું. આઈ એમ સ્લીપિંગ, સ્લીપ એટલે ઊંઘવું, અને આ સ્લીપિંગ એટલે ઊંઘી રહ્યો છે. અહીંયા ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, એટલે કે હું ઊંઘી રહ્યો છું. લુક એટ મી, મારા તરફ જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, જેમ હું સૂઉં છું તેમ તમે સૂઈ શકો છો. તો યસ આઈ કેન, હા હું તે કરી શકું છું, બરાબર છે. તો આ રીતના આપણે આ રાઇમ જોવાની છે. ચલો એના પછીની એક્ટિવિટી બી છે, વર્ક ઇન પેર એટલે કે જોડીમાં કામ કરો. નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટીથી વાંચો, તેને આધારે શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને તેનું ગાન કરો. તો અહીંયા એનિમલ આપ્યા છે, જે પ્રાણી છે, યસ અને નો. તો અહીંયા એનિમલ છે, પ્રાણીનું નામ છે. અહીંયા યસ તે કરી શકે છે ક્રિયા, અને નો તે જે ક્રિયા નથી કરી શકતી. અહીંયા ક્રિયાપદો આપેલા છે. તો રેબિટ, તો રેબિટ એટલે કે સસ્તું, શું કરે છે? તો રન, તો રન દોડી શકે, તો યસ. ક્લાઇમ એટલે ચડી શકતું નથી, તો નો, ઉપર ચડી શકતું નથી. એલિફન્ટ, તો જે એલિફન્ટ એટલે હાથી, બરાબર છે. તો એ શું કરે, અહીંયા આપી છે લિફ્ટ, લિફ્ટ એટલે ઉંચકી શકે છે. તો યસ, એવું કોઈ હેવી વજન હોય તો પણ ઉંચકી શકે છે. અને જમ્પ, તો કૂદી શકતો નથી, એટલે અહીંયા નોમાં આપ્યું છે. રેટ, તો રેટ જે છે ઉંદર,
તો કટ, તો યસ, એ કટ એટલે કાપવું, બરાબર છે, એ કાપી શકે છે કોઈ પણ વસ્તુને. તો અહીંયા નો છે રોર, રોર એટલે ગર્જના કરવી, તો એ ગર્જના કરી શકતો નથી એટલે એમાં નોમાં આવ્યું. ડોગ, તો ડોગ જે છે, તો જે કૂતરો છે, સ્મેલ એટલે કે સૂંઘી શકે છે, અને ક્લાઇમ એટલે ઉપર ચડી શકતો નથી એટલે નોમાં આવ્યું. ફ્રોગ જે દેડકો છે, હૂપ એટલે કે થોડું ચાલે ને કૂદકા મારે, થોડું ચાલે ને કૂદકા મારે એટલે કૂદકા મારવું, તો એ કરી શકે છે, કૂદકા મારી શકે છે. અને ડાન્સ, એ ફ્રોગ ડાન્સ કરી શકતો, નૃત્ય કરી શકતો નથી. બેટ છે, તો બેટ એટલે ચામાચીડું, તો બેટ શું કરે છે, ફ્લાય, ઉડી શકે છે, ફ્લાય એટલે ઉડવું. અને જમ્પ એટલે કે એ કૂદકા મારી શકતું નથી એટલે નોમાં આવ્યું. ક્રોકોડાઇલ, ક્રોકોડાઇલ જે મગર છે, એ ક્રોલ એટલે કે પેટથી ઘસડાઈને થોડું ચાલે છે, બરાબર છે, તો એ ઘસડાઈને ચાલી શકે છે. અને ચ્યુ એટલે ચાવી શકતું નથી. સ્નેક, તો હિશ એટલે કે ફૂફાળા મારી શકે છે. અને હિયર, તો એ હિયર એટલે સાંભળવું, અહીંયા સાંભળી શકતો નથી, સાપ સાંભળી શકતો નથી, એ ખાલી વાઇબ્રેશન જે ધુજારી છે, કંપન જમીનમાં થાય છે, એના આધારે એ સમજી શકે છે, બરાબર, એ સાંભળી શકતો નથી. એન્ટ એટલે કે કીડી જે છે, એ શું કરે છે, વોક, ચાલી શકે છે, પરંતુ સ્લીપ એટલે ઊંઘી શકતી નથી, તો કીડી ઊંઘતી હોતી નથી જનરલી, એવું કહેવું છે. તો આ રીતના આપણે એનિમલ્સ આપ્યા છે, એની જે એક્શન આપી છે અહીંયા આગળ, શું કરી શકે છે, શું નથી કરી શકતા, એમાં યસ અને નોમાં આપ્યું છે, એ આપણે જોયું. તો આપણે અહીંયા આનો ઉપયોગ કરીને આપણે રાઇમ બનાવવાની છે. તો પેલું અહીંયા આપ્યું છે રેબિટ, રેબિટનું છે, અને એલિફન્ટનું છે. તો અહીંયા રેબિટ છે, તો રેબિટ શું કરે છે, તો રન, તો યસ રન કરી શકે છે. તો અહીંયા જુઓ, આઈ એમ રનિંગ, આઈ એમ રનિંગ, લુક એટ મી, લુક એટ મી, કેન યુ રન એઝ આઈ ડુ, કેન યુ રન એઝ આઈ ડુ, તો એલિફન્ટ એનો જવાબ આપશે. એલિફન્ટ રન કરી શકતો નથી, તો એટલું બધું રન નથી કરી શકતો, શું કહેશે એલિફન્ટ, નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ, બરાબર છે. આ રીતના અહીંયા બીજું પેન આપ્યું છે આપણે, જોઈએ બેટ, તો અહીંયા બેટ છે આ રહ્યું, તો ફ્લાય કરી શકે છે, ઉડી શકે છે, બરાબર. તો જોઈએ, આઈ એમ ફ્લાઈંગ, આઈ એમ ફ્લાઈંગ, લુક એટ મી, લુક એટ મી, કેન યુ ફ્લાય એઝ આઈ ડુ, કેન યુ ફ્લાય એઝ આઈ ડુ, તો એલિફન્ટ કહેશે નો આઈ કાન્ટ. જો એલિફન્ટ ઉડી શકતો નથી એટલે આપણે શું લખવાનું છે, નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ, બરાબર છે. આ રીતના આપણે આ જે એનિમલ્સ આવ્યા છે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા આગળ બીજી આગળ રાઇમ આગળ વધારવાની છે. તો આપણે જોઈએ, તો રેબિટનું થઈ ગયું, તો એલિફન્ટથી લઈએ આપણે. એલિફન્ટ જે છે એ કહેશે, રીતના બનાવશું એને એલિફન્ટથી, આઈ એમ લિફ્ટિંગ, આઈ એમ લિફ્ટિંગ, લુક એટ મી, લુક એટ મી, કેન યુ લિફ્ટ એઝ આઈ ડુ, કેન યુ લિફ્ટ એઝ આઈ ડુ, તો આપણે રેટ એનો આન્સર આપશે, નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ, બરાબર છે. હવે આપણે રેટને લઈને બનાવીએ, રેટ અને કટ. તો રેટ, રેટમાં લખીશું આપણે, આઈ એમ કટિંગ, આઈ એમ કટિંગ, લુક એટ મી, લુક એટ મી, કેન યુ કટ એઝ આઈ ડુ, કેન યુ કટ એઝ આઈ ડુ. તો એના પછી આપણે ડોગ લઈએ, તો ડોગ કહેશે નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ, બરાબર છે. ત્યાર પછી હવે ડોગનું લઈને બનાવીએ, તો ડોગ અહીંયા સ્મેલ આપ્યું છે, તો ડોગ, આઈ એમ સ્મેલિંગ, આઈ એમ સ્મેલિંગ, લુક એટ મી, લુક એટ મી, કેન યુ સ્મેલ એઝ આઈ ડુ, કેન યુ સ્મેલ એઝ આઈ ડુ. તો પછી ફ્રોગ કહેશે નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ, બરાબર છે. ફ્રોગ એના જે સ્મેલ કરી શક, સુગંધ સૂંઘી શકતો નથી, બરાબર. પછી ફ્રોગથી બનાવીએ, તો આઈ એમ હોપિંગ, આઈ એમ હોપિંગ, લુક એટ મી, લુક એટ મી, કેન યુ હોપ એઝ આઈ ડુ, કેન યુ હોપ એઝ આઈ ડુ. તો બેટ કહેશે નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ, બરાબર છે. હવે બેટ, જે બેટ છે, તો બેટનું ફ્લાઇંગ વર્ડ આવી ગયું છે આપણે, તો ઠીક છે, આપણે જોઈ લઈએ બેટથી બોલાય ફ્લાઇંગ, આઈ એમ ફ્લાઇંગ, આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી, લુક એટ મી, કેન યુ ફ્લાય એઝ આઈ ડુ, કેન યુ ફ્લાય એઝ આઈ ડુ. તો ક્રોકોડાઇલ કહેશે
નો આઈ કાન્ટ. બરાબર છે. હવે આપણે ક્રોકોડાઇલ થી બનાવીએ તો ક્રાઉલિંગ, ક્રોકોડાઇલ કહેશે આઈ એમ ક્રાઉલિંગ. લુક એટ મી. કેન યુ ક્રાઉલ એઝ આઈ ડુ. દોસ્તો ના જવાબમાં આપણે લઈએ રેબિટ લઈએ, તો નો આઈ કાન્ટ. બરાબર છે. હવે આપણે સ્નેક લઈ લઈએ તો જોઈએ આઈ એમ હીઝિંગ. લુક એટ મી. કેન યુ હીઝ એઝ આઈ ડુ. તો આન્ટ કહેશે નો આઈ કાન્ટ. બરાબર છે. હવે આન્ટનું લઈએ તો વોક છે, તો આઈ એમ વોકિંગ. લુક એટ મી. કેન યુ વોક એઝ આઈ ડુ. તો એનામાં આપણે બીજું લઈએ, કોઈ લઈએ છે, સ્નેક લઈ લઈએ, નો આઈ કાન્ટ. બરાબર છે. તો આ રીતના આપણે અહીંયા જે એનિમલ્સ આપ્યા છે અને એના જે અહીંયા જે ક્રિયાપદો આપેલા છે એના આધારે આપણે આ રીતના આગળ ને આગળ આપણે રાઇમ આ રીતના વધારી શકીએ છીએ. આ સિવાયના પણ એનિમલ્સના નામ લઈને આપણે આ રીતના આગળ રાઇમને વધારી શકીએ છીએ. તો હવે આના પછીની જે એક્ટિવિટી છે એ આપણે જોઈએ. તો એક્ટિવિટી જે ટુ છે તો એમાં છે એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીસ. આમાં જે એનિમલ્સ એટલે પ્રાણીઓ છે એમાં ખાસ સ્પેશિયલ એટલે ખાસ એબિલિટીસ એટલે શક્તિઓ હોય છે, એમાં સામર્થ્ય હોય છે. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ અલાઉડ. આપણે નીચેના જે સેન્ટેન્સીસ છે એ મોટેથી વાંચવાના છે. તો જોઈએ, પેલું છે એ હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન એ મેન. જે હિપ્પોપોટેમસ એટલે કે જે આપણે એને જળઘોડો, જે જળઘોડો છે એ માનવ કરતા વધારે ઝડપથી દોડી શકે છે. બીજું છે અ રેટ કેન લાસ્ટ longer without water than a camel. રેટ એટલે ઉંદર, આ જે ઉંદર છે અને એ શું કરે છે, લાસ્ટ longer એટલે લાંબા સમય સુધી without water, લાસ્ટ એટલે રહી શકે છે without water, પાણી, without એટલે વગર અને water એટલે પાણી, પાણી વગર રહી શકે છે કોના કરતા, તો કેમલ એટલે કે ઊંટ. જે ઉંદર છે એ ઊંટ કરતા વધારે લાંબો સમય સુધી પાણી વગર રહી શકે છે. બરાબર. અત્યાર સુધી આપણે એવું સાંભળતા હોય છે કે ઊંટ વધારે પાણી વગર લાંબા સમય સુધી રહી શકે છે, પરંતુ ઇનફેક્ટ વાસ્તવમાં એવું છે કે જે ઉંદર છે એ ઊંટ કરતા પણ વધારે સમય સુધી પાણી વગર રહી શકે છે. ત્યારબાદ જોઈએ ધ સાયબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. જે સાયબેરિયન નામનો ટાઈગર એટલે જે વાઘ છે એ લાર્જેસ્ટ એટલે સૌથી મોટું, વિશ્વની સૌથી મોટી કેટ એટલે બિલાડી છે. ઇટ વેઝ અપ ટુ 300 કિલોગ્રામ્સ. એનું વજન કેટલું હોય છે, 300 કિલોગ્રામ જેટલું હોય છે. ઇટ કેન ઇટ 27.2 કિલોગ્રામ્સ ઓફ મીટ એટ વન મેલ ટાઈમ. તે એક જ વખતના ભોજન સમયે 27.2 કિલોગ્રામ જેટલું મીટ એટલે કે માંસ ખાઈ જાય છે. ત્યારબાદ જોઈએ એક ક્રોકોડાઇલ. તો ક્રોકોડાઇલ એટલે જે મગર છે તે, ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. ટંગ એટલે જીભ, મૂવ એટલે હલાવવું અને ચ્યુ એટલે ચાવવું. તો ક્રોકોડાઇલ કેન નોટ મૂવ, કેન નોટ એટલે કરી શકતો નથી, શું કરી શકતો નથી, મૂવ ઇટ્સ ટંગ એની જે જીભ છે એને મૂવ એટલે હલાવી શકતો નથી. એન્ડ કાન્ટ ચ્યુ અને ચાવી શકતો નથી. ધ આન્ટ કેન લિફ્ટ 50 times ઇટ્સ ઓવન વેઇટ. જે આન્ટ એટલે જે કીડી છે એ એના વજન, વેઇટ એટલે વજન કરતા, એના વજન કરતા 50 ગણું વધારે વજન ઉંચકી શકે છે. ત્યારબાદ જોઈએ ધ ફાસ્ટેસ્ટ મેમલ એટલે સૌથી ઝડપી સસ્તન વર્ગનું જે પ્રાણી, ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર. તો જે ડોલ્ફિન છે એ કલાકના 56 કિલોમીટરની ઝડપે તરી શકે છે, સ્વિમ એટલે તરવું. તો ડોલ્ફિન જે છે એ કલાકના 56 કિલોમીટરની ઝડપે તરી શકે છે. ત્યારબાદ જોઈએ એ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ
with its 21 inch long tongue, જે જીરાફ છે તે તેની 21 ઇંચ લાંબી જે જીભ છે એના દ્વારા એનું જે ઇયર્સ એટલે જે કાન છે એને સાફ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ એક્ટિવિટી પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને હવે પછીના વિડીયો તમને મળતા રહે.